नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकित चौधरी, युवा उपनिषद फाउंडेशन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छू। तो आपणे आज रोज तारीख 24 जून 2020 ना करंट अफेर्स ना महत्वपूर्ण प्रश्नों विषे चर्चा करीशू। तो हजू सुधी जे विद्यार्थी मित्रों युवा उपनिषद फाउंडेशन यूट्यूब चैनल ने सब्सक्राइब नहीं करी तो ते विद्यार्थी मित्रों यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में रहेला बेल आइकन ने प्रेस करो, तेथी अवनवा वीडियो नी माहिती आपने मळती रहे। चलो तो विद्यार्थी मित्रों, आज आप गई काल प्रेक्टिस क्वेश्चन जो लीए। ताजेतर में एप्रिल 2020 सुधीना यूएस गवर्मेंट सिक्योरिटीज धरावतो भारत केटलामो देश बन्यो छे? तो आनो जवाब छे मित्रों 12मो। तो कालना क्वेश्चन नी अंदर कॉमेंट बॉक्स नी अंदर खूब सारा जवाब आया, मेघाबेन, पीयूष भाई चौधरी, जयपाल भाई जाधव। तो आपणे जोईए तो एप्रिलना अंत सुधीमां भारत यूएस गवर्नमेंट सिक्योरिटीज धरावतो 12मा नंबरना क्रमनो सौथी मोटो धारक बन्यो छे, बराबर छे મિત્રો? ચાલો તો હવે આપણે કાલના પ્રશ્નોનું ક્વિક રિવિઝન કરી લઈએ। પ્રથમ સવાલ હતો કે તાજેતરમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો જવાબ છે રાજેશ એચ શુક્લા, જેઓ 5મા લોકાયુક્ત તરીકે ગુજરાતના નિમણૂક થયા હતા। ત્યારબાદ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના તબક્કા બીજા અંતર્ગત સાચા વિધાનો જણાવો। તો એમાં જવાબ હતો કે ભાઈ આ યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આપવામાં આવતું જે ધિરાણ છે એની મર્યાદા 1 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી, અને આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 4% વ્યાજ ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીનું 4% વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે, બરાબર છે? આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કેટલા ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનાનો પ્રારંભ કરાયો છે? તો જવાબ છે મિત્રો 10। આગળનો પ્રશ્ન, તાજેતરમાં પરિવહન ક્ષેત્રે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની માત્રામાં ઘટાડો કરવાના હેતુથી કોના દ્વારા ડીકાર્બોનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો જવાબ હતો નીતિ આયોગ। આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકી સંસ્થા નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એટલે કે NSF ના નિર્દેશક તરીકે કયા મૂળ ભારતીયની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ડોક્ટર સેતુરામન પંચનાથન। આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં COVID-19 મહામારીને કારણે 5 દિવસીય અંબુબાચીનો જે મેળો હતો તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, તો તે મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો જવાબ છે અસમ। નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ COVID-19ના દર્દીઓની સારવાર માટે કઈ દવાને મંજૂરી આપી છે? તો જવાબ છે સિપ્રેમી। તાજેતરમાં શહેરી ગરીબોની આજીવિકાની સુરક્ષા વધારવાના હેતુથી કયા રાજ્યએ મુખ્યમંત્રી શ્રમિક યોજના શરૂ કરી છે? તો જવાબ છે ઝારખંડ। તાજેતરમાં કયા રાજ્યએ શાળાના બાળકો માટે એક તું ખેલો એક તું પઢો એટલે કે પ્લે લિટલ સ્ટડી લિટલ સ્કીમ લોન્ચ કરી છે? તો જવાબ છે ત્રિપુરા। આગળનો આપણે આજના દિવસના કરંટ અફેર્સના પ્રશ્નોની શરૂઆત કરીએ। ચાલો, કોરોના સંક્રમિત દર્દીના ઇલાજ માટે વિશ્વનું સૌથી મોટું COVID-19 સેન્ટર કયા શહેરમાં બનાવવામાં આવ્યું? તો જવાબ છે દિલ્હી। તાજેતરમાં સંક્રમિત દર્દીના ઇલાજ માટે વિશ્વનું સૌથી મોટું COVID-19 સેન્ટર દિલ્હીમાં બનાવવામાં આવ્યું, જે 300 એકર પરિસરમાં ફેલાયેલું છે, અને આ ઉપરાંત અહીં પેથોલોજી લેબોરેટરી પણ બનાવવામાં આવશે। આપ સૌ મિત્રો બાજુમાં જોઈ રહ્યા છો, ઠીક છે? ચાલો, તો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતની બહાર વિશ્વની પ્રથમ યોગા યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકન। તો એનું એક્સપ્લેનેશન જોઈએ તો તાજેતરમાં 21 જૂનના રોજ જે આપણો 6ઠો ઇન્ટરનેશનલ યોગ દિવસની જેની ઉજવણી કરવામાં આવી હતી એના ભાગરૂપે અમેરિકાના ન્યુયોર્ક ખાતેના લોસ એન્જલસ ખાતે આ વિશ્વની સૌ પ્રથમ ભારતની બહાર યોગા યુનિવર્સિટી બને છે, જેનું નામ મિત્રો શું રાખવામાં આવેલ છે? સ્વામી વિવેકાનંદ યોગા યુનિવર્સિટી એટલે કે વાયુ વિવેકાનંદ યોગા યુનિવર્સિટી, બરાબર છે? અને આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન આપણા વિદેશી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી વી મુરલીધરન અને વિદેશી બાબતોના સ્થાયી સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી દ્વારા વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા ન્યુયોર્ક ખાતે કરવામાં આવ્યું હતું। આગળનો સવાલ છે કે ભાઈ
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. તાજેતરમાં જેમ એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ પર વેચાણકર્તાઓ દ્વારા નવા ઉત્પાદનોના ઉત્પત્તિની મૂળ દેશ સંબંધિત માહિતી જણાવવી અનિવાર્ય કરવામાં આવી છે. બરાબર, એટલે કે ભાઈ વેચાણકર્તાઓ દ્વારા જે ઉત્પાદન થાય છે એની માહિતી આ પોર્ટલ ઉપર જણાવવી અનિવાર્ય કરવામાં આવી છે. અને આ જે પોર્ટલ છે એ એમએસએમઈ મંત્રાલય અંતર્ગત આવે છે. તો મિત્રો આનો જવાબ છે માત્ર એક. સોલ્યુશન જોઈએ કે મેક ઇન ઇન્ડિયા જે અભિયાન છે અને આત્મનિર્ભર ભારત અભિયાન એમને પ્રોત્સાહન કરવા માટે આજે જેમ દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં વેચાણકર્તાઓ દ્વારા પોર્ટલ પર દરેક નવા ઉત્પાદનોના ઉત્પત્તિની મૂળ દેશ સંબંધિત માહિતી આપવાનું, એટલે કે માલ સામાન મૂળ કયા દેશમાં બનેલો છે તે દર્શાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે આપણે જેમ વિશે આ પોર્ટલ વિશે જોઈ લઈએ કે આ શું છે. કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવતું આ એક પોર્ટલ છે, જેમાં વિભિન્ન સરકારી વિભાગો માટે સામાન્ય વપરાશની ચીજ વસ્તુઓ જેવી કે ભાઈ ટેબલ છે, પેન છે અને સ્ટેશનરીઓ છે, આ બધીની ઓનલાઈન ખરીદી કેન્દ્ર રાજ્ય તથા જાહેર ક્ષેત્રની સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. અને આ પોર્ટલનો હેતુ ખરીદીમાં એક પારદર્શિતા લાવવાનો છે. આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ નેશનલ ટેસ્ટ અભ્યાસ મોબાઈલ એપ પર નીચેનામાંથી કઈ ભાષામાં મોક ટેસ્ટ આપવાની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો તેનો જવાબ છે હિન્દી ભાષાની અંદર. તાજેતરમાં કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે કે નેશનલ ટેસ્ટ અભ્યાસ મોબાઈલ એપ પર અંગ્રેજી સહિત હિન્દી ભાષામાં મોક ટેસ્ટ આપવાની સુવિધા શરૂ કરવામાં આવશે. અને આ એપને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા વિકસાવવામાં આવી છે, જેમાં ઉમેદવારોએ જેડબલઈ મેઇન્સ અને નીટ જેવી પરીક્ષા માટે મોક ટેસ્ટ આપી શકશે. એન્જિનિયર અને મેડિકલના વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનું નવું વર્ઝન બંને ભાષામાં એટલે કે પહેલા અંગ્રેજીમાં હતું, હવે અંગ્રેજી અને હિન્દી બંનેમાં નેવિગેશન, નિર્દેશન અને પરીક્ષણ ઉપરાંત વિશ્લેષણ અંગે પણ માહિતી આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ભારતનો પ્રથમ હેલ્થકેર એન્ડ હાઇજીન એક્સપો 2020 કોના દ્વારા યોજાયો? તો જવાબ છે ફિક્કી એટલે કે FICCI ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ 5 દિવસીય જે એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર, અને આ ઇવેન્ટમાં નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ડિવાઇસ, વેન્ટિલેટર્સ, બેનિફિટ્સ ઓફ આયુષ આયુષ એટલે કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી, મેડિકલ ટેક્સટાઇલ એન્ડ કન્ઝ્યુમેબલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ એન્ડ હાઇજીન એન્ડ સેનિટાઇઝેશન. આત્મનિર્ભર ભારત બનાવવા માટે એક પારિસ્થિતિક તંત્ર બનાવવામાં આવશે, જે ફાર્માસ્યુટિકલ તેમજ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ક્ષેત્રે તથા ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ભારતમાં બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્કની પણ સ્થાપના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. ઠીક છે મિત્રો, તો આગળનો સવાલ છે, તાજેતરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવા તેમજ નવા સ્ટાર્ટઅપ્સ લાવવાના હેતુથી કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ છે યુક્તિ 2.0. તો આગળ આપણે સોલ્યુશન જોઈએ કે તાજેતરમાં કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ એટલે નિશંક દ્વારા યુક્તિ 2.0 જેનો ફૂલ ફોર્મ છે યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોર્ટલ દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત સરકાર દ્વારા શારીરિક અને માનસિક રૂપથી નાગરિકો સ્વસ્થ રહે એટલે કે વિદ્યાર્થી મિત્રો અને ઊંચી ગુણવત્તાવાળા શિક્ષણના વાતાવરણનું એક નિર્માણ કરવાનું છે. આ પોર્ટલ દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને તેને સંબંધિત ઇન્ક્યુબેટરો દ્વારા બનાવેલી જુદી જુદી ટેકનિકોના નિર્માણ અને તેના સ્ટાર્ટઅપ પર સૂચનાઓ એકઠી કરી રાષ્ટ્રીય અને પ્રૌદ્યોગિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. અને આ જે ડેટાબેઝ છે એ આ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે. આ પોર્ટલ પર સૂચનાઓ, ટુ વે કોમ્યુનિકેશન જે ચેનલ છે તેના દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય સાથે જોડાઈને આ ચેનલ ઉપર પૂરી પાડવામાં આવશે. ઠીક છે, આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયું ભારતીય એક્સચેન્જ વિશ્વના સૌથી વધુ 10 મૂલ્યવાન એક્સચેન્જોમાં સ્થાન પામ્યું છે?
તમારી સામે ઓપ્શન છે તો તેનો જવાબ છે બીએસઈ એટલે કે ભારતીય સ્ટોક એક્સચેન્જ. આગળ જોઈએ તો તાજેતરમાં પોતાના સ્તર પર સૂચિબદ્ધ દરેક કંપનીઓના સંચિત બજાર મૂડીરોકાણના સંદર્ભમાં વિશ્વના 10 સૌથી મોટા એક્સચેન્જોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈને સામેલ કરવામાં આવ્યું છે. આ જાણકારી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જ દ્વારા આપવામાં આવી હતી. બીએસઈ ટોપ 10 યાદીમાં 10મા સ્થાને છે, જેનું બજાર મૂડીકરણ $1.7 ટ્રિલિયન છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ એટલે કે NYSE $19.3 ટ્રિલિયનના મૂલ્યાંકન સાથે આ યાદીમાં સૌથી ટોચ ઉપર છે. હવે આપણે બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિશે થોડુંક જોઈ લઈએ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ ભારતનું જ નહીં પરંતુ એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે, જેની સ્થાપના વર્ષ 1875માં થઈ હતી અને ભારત સરકારે 1956માં શેર બજારના રૂપમાં તેને માન્યતા આપી હતી. બીએસઈ ISO સર્ટિફાઈડ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા વાળું ભારતનું પ્રથમ તથા વિશ્વનું બીજું સ્ટોક એક્સચેન્જ છે. બીએસઈ ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ માટે સૂચના સુરક્ષા પ્રબંધન પ્રણાલી માનક BIS પ્રમાણીકરણ પ્રાપ્ત કરતો દેશનો પ્રથમ તથા દુનિયાનો બીજો સૂચકાંક છે. આગળનો સવાલ કે તાજેતરમાં ચીને તેની નેવિગેશન જે સિસ્ટમ છે બેડુ કેટલામી જનરેશનનો સેટેલાઇટ તેણે લોન્ચ કર્યો છે? તો જવાબ છે 3જી જનરેશનનો. બરાબર છે, તાજેતરમાં ચીને બેડુ નેવિગેશન સિસ્ટમ અંતર્ગત છેલ્લો સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સેટેલાઇટ બેડુ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે BDS-3ની 3જી જનરેશનનો અને બેડુ સિસ્ટમનો 55મો સેટેલાઇટ છે. બેડુ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એ ચોથું ગ્લોબલ નેવિગેશન નેટવર્ક છે અને અન્ય દેશોની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જો આપણે જોઈએ તો આપણા ઇન્ડિયાની નેવિગેશન સિસ્ટમ એટલે કે IRNSS બરાબર છે, તેને આપણે તમને ખ્યાલ હોય તો SCO વર્ષ 2017ની SCO બેઠકની અંદર નરેન્દ્ર મોદી દ્વારા આપણે તેનું નામ બદલીને નાવિક નામકરણ કરવામાં આવેલ છે. તો આ નાવિકનું ફૂલ ફોર્મ શું છે તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોમેન્ટમાં જણાવશો. હવે આપણે બીજા અન્ય દેશોની નેવિગેશન પ્રણાલીની વાત કરીએ તો અમેરિકાની અંદર GPS, ત્યારબાદ રશિયાની અંદર ગ્લોનાસ, યુરોપિયન યુનિયનનું ગેલિલિયો, ચાઇનાનું બેઇડુ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે જોઈએ તો તાજેતરમાં યોગાના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કઈ અભિનેત્રીને આયુષ મંત્રાલયમાં સામેલ કરવામાં આવી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અનુષ્કા શર્મા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચન. તાજેતરમાં બંદરો માટે કાર્ગો પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે આવ્યું છે? ઓપ્શન છે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. તો આપ સૌ આ ક્વેશ્ચનનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ડિટેલમાં જણાવજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે જોઈ લઈએ આપણો આજનો થોટ ઓફ ધ ડે. If you can see a positive side to everything, you will be able to live a much richer life than other. તો તમે જે દરેક બાબતને હકારાત્મક લેતા જ્યારે તમે શીખી જશો તો તમે બીજા કરતા પણ વધારે સારું જીવન જીવી શકશો. આપણે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા હોઈએ તો અનેક નવર અનેક પરીક્ષાઓ આપણે આપતા હોઈએ છીએ, એ ક્લાસ 1-2 ની હોય કે ક્લાસ 3 ની હોય. બરાબર છે, તો આપણે એવું નથી હોતું કે ભાઈ તમે ફર્સ્ટ ટ્રાયલે તમને પરિણામ મળી જતું હોય છે. પ્રથમ પ્રયાસ હોય, દ્વિતીય પ્રયાસ હોય, તૃતીય પ્રયાસ હોય, પરંતુ તમને ગમે ત્યારે અચૂક પરિણામ તો તમને મળવાનું જ છે, પરંતુ તેનો આધાર સ્તંભ મુખ્ય શું છે એ તમારી મહેનત છે. તમારી મહેનત એ તમારી પોઝિટિવનેસ છે. તમે એક પોઝિટિવનેસ સાથે તમે એક મહેનત ચાલુ રાખો તો તમને તેના પ્રત્યે સફળતા અવશ્ય મળશે. ઠીક છે મિત્રો, તેથી મહેનત ચાલુ રાખો તો તમને સફળતા મળવાની જ છે.